કાઠનું નામ છે દીવાલ ઓળંગી લેલી. તો મિત્રો આ કાઠની અંદર રમત ગમતની વાત કરવામાં આવી છે કે જેમ પહેલેના સમયમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ અલગ અલગ પ્રકારની રમતો હતી, પરંતુ આજના સમયમાં તેવું કહી રહ્યું નથી. તો મિત્રો આ પાઠ એ પહેલેના સમયનો પાઠ છે કે જેમાં છોકરાઓ અને છોકરીઓ માટેની રમત ગમત અને અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ હતી, કે છોકરાઓ માટે અલગ વ્યવસ્થા, છોકરીઓ માટે અલગ વ્યવસ્થા, છોકરાઓ માટેની અલગ રમત, છોકરીઓ માટેની અલગ રમત, છોકરાઓ માટે જો કોઈ ફરવા જવું હોય કે ઘરની બહાર જવું હોય તો તેને બધી પ્રકારની છૂટ આપવામાં આવતી, જ્યારે છોકરીઓ ઉપર દરેક પ્રકારના નીતિ નિયમો લાગુ પડતા હતા. તો મિત્રો આ પાઠની અંદર કે એવું જ છે કે છોકરીઓ છે તેને રમત રમવાની છૂટ હોતી નથી. આમ છતાં આમ છોકરા છોકરીઓનો જે ભેદભાવની જે દીવાલ હતી તે ઓળંગીને તે છોકરીઓ બહાર રમત રમવા જાય છે તેના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો તેના મુખ્ય મુદ્દાઓમાંનો પહેલો મુદ્દો છે તેની આંખોમાં સપના છે, ઇન્ડિયન એક્સપ્રેસ 2007. તો મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસ 2007 કે જેની અંદર એક ટાઇટલ હતું તેની આંખોમાં સપના છે, તેવા પ્રકારનું એક ટાઇટલ હતું કે જેની અંદરનું આ એક અહેવાલ હતો તે આજે આપણે સમજીશું. તેની માતાએ તેના માટે જાતિની એટલે કે લિંગની દીવાલ બનાવેલી હતી. આજે અફસાના પોતે નાગાપાડા બાસ્કેટબોલ એસોસિએશન એટલે કે NBA ઓફ મુંબઈ માટે આધાર મજબૂત આધાર બની ગઈ હતી. મિત્રો અહીં કહે છે કે તેની માતાએ એટલે કોની માતા તો કે અફસાનાની માતા, અફસાનાની જે માતા હતી તેની માતાએ એક દીવાલ કેવા પ્રકારની દીવાલ તો કે જાતિની લિંગની દીવાલ એક બનાવી રાખેલી હતી, પરંતુ આજે અફસાના તે દીવાલને કૂદી અને તે દીવાલને પાર કરી અને અફસાના છે તે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન કે જે મુંબઈની અંદર આવેલું છે તેનો એક મજબૂત આધાર બની ગયેલી છે. આજે તે બીજી પાંચ છોકરીઓની પ્રેરણાનો સ્ત્રોત બની ગયેલી છે જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલના કોર્ટમાં આવેલી છે. તો મિત્રો અહીં આપણે બાસ્કેટબોલની રમતની વાત કરવાના છીએ જેમાં અહીં કહે છે કે આજે જે અફસાના નામની છોકરી છે તે બીજી પાંચ છોકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. તે બાસ્કેટબોલ બધી જ મુશ્કેલીઓને પાછળ છોડીને બાસ્કેટબોલના કોર્ટમાં બાસ્કેટબોલ રમવા માટે આવી ગયેલી છે. મિત્રો બાસ્કેટબોલ રમવાનું જે મેદાન હોય તેને કોર્ટ કહેવામાં આવે છે. 13 વર્ષની અફસાના મંસૂરી છે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી, તેણે દીવાલ કૂદી લીધી હતી. દીવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટની વચ્ચેની હતી. મિત્રો અહીં કહે છે કે અફસાના મંસૂરી કે જે ફક્ત 13 વર્ષની હતી, જે પોતાનું ગુજરાન ચલાવવા પોતાનું ઘર ચલાવવા માટે વાસણો સાફ કરતી હતી તેવા પ્રકારની એક છોકરી કે જેણે દીવાલ કૂદી લીધી, કેવા પ્રકારની દીવાલ તો કે જાતિની દીવાલ, અને એની વચ્ચે હતી તો કે પોતાની ઝૂંપડી, પોતાનું ઘર અને જે બાસ્કેટબોલનો કોર્ટ હતો એટલે કે બાસ્કેટબોલનું મેદાન તેના વચ્ચેની જે દીવાલ હતી તે તેણે કૂદી લીધેલી હતી. એ દીવાલ સમાજને છોકરીઓ માટે બનાવેલી હતી. એ દીવાલ કોના માટે બનાવેલી હતી અને કોણે બનાવેલી હતી તો તે દીવાલ સમાજે અને છોકરીઓ માટે બનાવેલી હતી. આજે તે યુવા ટીમ એક ટીમનો તારો આજે તે યુવાની ટીમનો એક તારો છે. આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પણ પહોંચી ગઈ હતી. હવે આપણે સમજીશું બીજા નંબરનો મુદ્દો, ટુકડીની મુલાકાત. તો મિત્રો આ પાઠની અંદર આપણે આ ટુકડીની મુલાકાત લેવાના છીએ, તેમાં સમજીએ શું છે. અમે સમાચારમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલની ટીમ વિશે વાંચ્યું હતું. અમે વિચાર્યું કે આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ. અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ઉતર્યા. ત્યાંથી અમે નાગપાડા તરફ જવા માટે ચાલ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 મિનિટ જેટલો સમય લાગ્યો. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને પણ મળ્યા. ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચો. મિત્રો અહીં કહેવામાં આવેલું છે કે અમે આ નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન
વિશે સમાચારમાં સાંભળેલું હતું. અમને થયું કે તમને લોકોને એટલે કે નાના નાના બાળકોને નાના નાના ભૂલકાઓને પણ આ રમત વિશે આ છોકરીઓ વિશે અને આ નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન વિશેની ચર્ચા કરાવી અને તેની માહિતી આપીએ. આથી તે ટીમની મુલાકાત લઈએ છીએ. હવે આપણે સમજીશું ત્રીજા નંબરનો મુદ્દો, આ ખાસ ટીમને મળો. મિત્રો, આ જે ટીમ હતી ખાસ પ્રકારની ટીમ એટલે કે આજે બાસ્કેટબોલની ટીમની જે છોકરીઓ હતી તેને આજે આપણે મળવાના છીએ, જેમાં હતી અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીનને મળો. મિત્રો, એટલે આ ટીમની અંદર મુખ્યત્વે ચાર ખેલાડીઓ હતી જેનું નામ હતું અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન. પહેલાં તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તો તેઓ બંધ જ ન થઈ. મિત્રો, આ ટીમની મુલાકાત વિશેના અનુભવો તેઓ કહે છે કે અમે જ્યારે આ ટીમની મુલાકાત લીધી ત્યારે પહેલે તો અમને આ છોકરીઓ ખૂબ જ શાંત લાગી, પરંતુ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તો તેઓ બંધ જ ના થઈ. અને મિત્રો, હવે આપણે સમજીશું ચોથા નંબરનો મુદ્દો, શરીર સાથેની વાતચીત. મિત્રો, આ લોકો જે મુલાકાત લેવા ગયેલા હતા, ટીમની મુલાકાત લેવા ગયા હતા, તેઓ ઝરીન સાથેની વાતચીત કરે છે, જે વાતચીત આપણે સમજીશું. ઝરીને શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરાબર સામે છે, મારો ભાઈ ત્યાં રમતો હતો, હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી હતી અને છોકરાઓને રમતા જોતી હતી. તે સમયે હું ધોરણ 7માં ભણતી હતી. મિત્રો, ઝરીન નામની છોકરી છે તે કહે છે કે આ જે રમતનું મેદાન છે એ મારા ઘરની બરોબર સામે છે, મારો ભાઈ પણ ત્યાં રમતો હોય છે અને હું બાલ્કનીમાંથી તેને જોતી હું છું. જ્યારે તે સમય હતો ત્યારે હું 7માં ધોરણમાં ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો તેને જોવા આવતા હતા. જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી હતી. ઝરીન કહે છે મિત્રો કે જ્યારે છોકરાઓ ત્યાં રમતા હતા ત્યાં અલગ અલગ પ્રકારની રમતો રમતા હતા, ત્યાં ઘણા બધા લોકો તેઓને જોવા આવતા હતા અને જે જીતનાર ટીમ હોય તેની પણ ખૂબ જ પ્રશંસા કરતા હતા. બધા જ ખેલાડીઓને રૂમ પાડી અને પ્રોત્સાહન પણ આપતા હતા. આ બધું જોઈ મને થતું કે કદાચ હું પણ રમી શકું. મિત્રો, આજે ઝરીન નામની છોકરી છે એ પોતાના ઘરની બાલ્કનીમાંથી આ બધું જોઈ રહી હોય છે. આથી તેને પણ ઈચ્છા જાગે છે કે હું પણ રમવા જઉં. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્રો હતા. તો મિત્રો, તમને તરત જ પ્રશ્ન થાય કે કોચ એટલે શું? તો કે રમત શીખવનાર વ્યક્તિ હોય તેને આપણે કોચ કહેવામાં આવે છે. તો આ કોચ હતા એ મારા પિતાના ખૂબ જ સારા એવા મિત્રો હતા. તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? કોચે કહ્યું, કેમ નહીં. ત્યારે અહીં આપણે કહે છે કે ઝરીન નામની છોકરી છે એ કહે છે કે કોચ છે એ મારા પિતાના સાથેના મિત્ર હતા. આથી મેં તેને ગભરાતા પૂછ્યું કે શું હું પણ રમી શકું, મને મારી પ્રતિભા બતાવવાની તક મળશે, એટલે કે હું પણ અહીં રમી શકું છું. ત્યારે કોચે કહ્યું, કેમ નહીં, જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવીશ તો હું તને જરૂર રમત શીખવાડીશ. ત્યાર પછી હવે આપણે આગળના વિડીયોમાં સમજીશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.